શંકર સિંહ લક્ષ્મણ સિંહ વાઘેલા, જેમને ગુજરાતની રાજનીતિમાં કોઈ પરિચયની જરૂર નથી, ક્યારેક તેમના નિર્ણયો પક્ષ સાથેની તેમની વફાદારી ગણાયા, તો ક્યારેક દ્રોહ પણ ઠેરવાયા. જો કે જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે લીધેલા નિર્ણયથી સરકાર ટનાટન સરકાર તરીકે ઓળખાય. જનસંઘ અને ભાજપથી કોંગ્રેસ સુધીની સફરમાં શંકરસિંહે રાજપા નામે પક્ષ પણ રચ્યો. મનમાં હોય તે ખુલીને કહેનારા બાપુ છેલ્લા એક વર્ષથી રાજનીતિના મુખ્ય પ્રવાહથી દૂર છે, છતાં ફરી ચૂંટણી આવતા રાજનીતિના વહેણ અને પ્રવાહો તેમની આસપાસ ચક્રવાતમાં ફેરવાતા જોવા મળી રહ્યા છે. ફરી ભાજપમાં નહીં જવાનો સંકલ્પ કરી ચૂકેલા બાપુને આજે ત્રિભેટે ઊભા હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે બાપુ કેમ ઊભા છે ત્રિભેટે, અને અત્યાર સુધીના બાપુના જાહેર જીવનના શું સત્યો છે એ જાણવા આજે શંકરસિંહ બાપુ સાથે કરીશું સત્યના પ્રયોગો. બાપુ, મહાત્મા ગાંધીના જીવન ઉપર બનેલા શોમાં આપનું સ્વાગત છે. આપને જોઈ તે જાણવા માંગીશ કે બાપુએ સ્નેહમિલન કાર્યક્રમમાં એમ કહ્યું કે હું ત્રિપેટી ઉભો છું, સંકેત શું હતો? હું સત્તા લાલસાનો વિરોધી છું. તમે જાહેર જીવનમાં પડો, સત્તા મળે જરૂરી, નાએ મળે, તમારું મિશન, તમારા વિચારો ઠીક હોય તો બહુ વાંધો ના આવે. મને લગભગ અનુભવો એવા થયા કે તમારી લોકપ્રિયતા, તમારા સંબંધો, તમારા કાર્યકર્તા સાથે હું પ્રેમ, માનવતાના આધારે એની સાથેનો વ્યવહાર એ નથી ગમતો. તમે કેમ લોકપ્રિય છો એ ન ગમે, ઘરમાં ન ગમે, મતલબ પાર્ટીમાં ન ગમે, એવા ઠેકાને છોડ્યા પછી હવે જે રસ્તો હું બંધ કરવા માંડ્યો ધીમે ધીમે. દાખલા તરીકે આપણે ત્રણ રસ્તે ઊભા હોય ને કોઈને પૂછે કે આ રસ્તો ક્યાં જશે, આમ ત્યાં તો જવું જ નથી. એટલે બીજેપીનો રસ્તો મેં ગઈકાલે જાહેર કર્યું કે આ રસ્તો મારા માટે બનશે. હવે સવાલ જે રસ્તો વધે એ કોંગ્રેસ, એનસીપીની, બીજા જે પક્ષો હોય, પોતાનો પક્ષ જે તમે કહો એ પૂરતું સમય આવે ત્યારે લોકોને પૂછીને હું નિર્ણય કરીશ કે ત્રિભેટીમાં એક ત્રિપન થઈ ગયો, એક બે ત્રણ ઊભા છે તો ક્યાં જવું ને ક્યાં રહેવું, એટલા પૂરતું છે. એ સેન્સમાં ત્રિભેટી ઊભો છું. બાપુ, જ્યારે તમે રાજપાની સ્થાપના કરેલી એ સ્થિતિ હતી ને અત્યારની સ્થિતિ, આપને શું ફરક લાગે? એ વખતે બાપુ કેટલા મજબૂત હતા, આજે કેટલા મજબૂત? હું પબ્લિકે નક્કી કરવા જોઈએ છે. સવાલ તમે સાતત્ય જોઈએ પાર્ટીમાં. ગુજરાતમાં ત્રીજું વર્ષ ચાલે ન ચાલે એમાં બહુ સહમત નથી. માની લો કે મુલાયમસિંહ સીએમ હતા, ડિફેન્સ મિનિસ્ટર હતા, શરદ પવાર સીએમ હતા, ડિફેન્સ મિનિસ્ટર હતા, ચંદ્રબાબુ નાયડુ વર્ષોથી સીએમ રહ્યા, લાલુ પ્રસાદ રહ્યા, સ્ટાલિન ડીએમકે ગવર્મેન્ટ. હું તો ખાલી 12 મહિના માટે આવેલો અને એક બી નવા પૈસાનું કરપ્શન નહીં. જે પોલિટિકલ પાર્ટી ચલાવવા માટે જે નાણાંનો સ્ત્રોત જોઈએ, મની મેટર, મની પાવર, એ પાવરના અભાવે મારે બંધ કરવું પડ્યું. મારી પાસે બીજો ખોટા પૈસા હોત તો હું પાર્ટી ચલાવત, અને 5 વર્ષ ચાલ્યું હોત તો આજે ગુજરાતમાં જેમ ડીએમકે ત્યાં છે, યા લાલુ પ્રસાદ ત્યાં છે, યા નીતીશકુમાર ત્યાં, યાતા બીજા જે મિત્રો, એવી જ પોઝિશનમાં આપણે હોત આજે પણ. પણ એ નહીં કર્યું, માટે નહીં, ન ચાલે એવું છે જ નહીં. ચલાવવા માટે સાતત્યતા જોઈશ, કન્ટિન્યુટી. એ કન્ટિન્યુટી નહોતી માટે મેં છોડીને કોંગ્રેસમાં પછી એ વખતે ભરી. એ ભૂલ હતી બાપુ, એ જે ડિસિઝન હતું રાજપા કોંગ્રેસમાં વિલીનીકરણ કરવું? ના, મારે જે હતું ને, હું એકદમ ઇન્સ્ટન્ટ જવાબ મને જોઈએ, અને એ જવાબ એવો કે જો હું વચમાં રહીશ તો જો બીજેપીને ફાયદો થાય. દાખલા તરીકે એ વખતે એડજસ્ટમેન્ટનો રિપોર્ટ જે સર્વે કરાવડાયેલો 98માં, કે જો આરજેપી ને કોંગ્રેસ સાથે લડે તો 100 સીટો આવશે, અલગ લડશે તો 100 ને બીજેપી જીતશે. એ વખતે આઈધર ઓર હું યા કોંગ્રેસ જે કંઈ જવાબદાર હોય, એવું કોઈનો દોષ દેવાનો આટલા વર્ષે મતલબ નથી. એટલે જોડાણ નહીં થયું. જોડાણ થયું હોત તો બીજેપી નહોતી. એનો અર્થ કે બીજેપીના જન્મદાતા હું ને કોંગ્રેસ જવાબદાર છે. અહીં અમે બંને સાથે લડ્યા હોત તો બીજેપી હતી જ નહીં. એટલું નહીં, જો કોંગ્રેસે મારો સપોર્ટ ન ખેંચી લીધો હોત એ વખતે, અને બીજા 2 વર્ષ બી સરકાર ચાલી હોત તો બી બીજેપી ના હોત. હવે એ વખતે જે નિર્ણયો થયા એના કારણો હશે, કોંગ્રેસે કરવાના, મારે મારા નિર્ણયો કરવાના મારા કારણો હશે. બાપુ, એ જ્યારે વિસર્જન કર્યું વિધાનસભાનું, એ વખતે તમારો ડાયલોગ હતો, લો ઠીકરા વીણો, આ વિસર્જન કરી લીધું, શું કારણ હતું એ દિવસો કેવા હતા? એ જે હતું એમાં વિસર્જન કરવાના કોઈ મતના નહોતા, કોઈને ન ગમે. અને હું જે રીતે સરકાર ચાલી, મને કીધું કે તમે મુખ્યમંત્રી રહેવા દો. મેં કીધું કોઈ કારણ હોય તો જરૂર રહેવા દઉં, કોંગ્રેસ એનો મુખ્યમંત્રી બનાવે એનો કંઈ વાંધો નહીં, પણ સરકાર ચાલુ રહે એવો મતનો હતો. પણ સરકાર ચાલુ ન રહે, તમે જ રાખો ચાલુ, તમે ઠીક લાગે એને મુખ્યમંત્રી બનાવો. મારું દલીલ હતી કે ગાડી જેને હલાવતા આવડતી હોય એ ચલાવી શકે, તો એક્સિડન્ટ થાય.
અને અલ્ટિમેટલી પછી મેં દિલીપભાઈ પરીખને રાખ્યા. પણ જે વહીવટી ગ્રીપ જોઈએ મંત્રીઓ ઉપર વગેરે ઉપર, એટલે જ્યારે તંત્ર આખું કંટ્રોલ બહારનું ગયું ત્યારે મને થયું કે જો લોકો હેરાન થવાના હોય આટલા માટે તો એ સરકાર હોય તો એશું, ન હોય તો એશું. માટે લોકસભાની સાથે આને ભંગ કરી દો, અને લોકસભા સાથે મેં ભંગ કરવાની માગણી કરી અને એટલે કીધું કે લ્યો આ સરકાર વિધાનસભાનો સવાલ છે ને, લ્યો આ ઠીક રહ્યો તમે વિના કરો, એ બીજેપી વિને યા હું હું યા કોંગ્રેસ જે કંઈ હોય એ સેન્સમાં. બાપુ, એ દિવસો હતા જ્યારે ટનાટન સરકાર તમારી બની હતી, તમે રાધનપુરથી ઇલેક્શન લડેલા. હા, કહેવાતું હતું કે ગુજરાતમાં સૌથી ટફ ફાઇટવાળું અથવા તો જબરદસ્ત ઘર્ષણવાળું ઇલેક્શન એ હતું. શું હતા એ દિવસો, કેવી રીતે જીતી? એ ન ભૂતો ન ભવિષ્ય. એક એક ધારાસભ્ય કોઈ પાર્ટીનો હોય, એક જ માણસ હોય, અને જે સરકાર હલાવે આઉટ ઓફ 182 જે કે 105 કે 10 જેનો સપોર્ટ હોય એ વખતે, અને એ વખતે બીજેપીના સામે લડવાનું. બીજેપી એવું કરેલું કે જો શંકરસિંહભાઈ અહીંથી જીતશે તો એમની કબર ત્યાં કરવાની હતી, રાધનપુરમાં કબર થવાની હતી. એ કબર તો ના થઈ જતી, પણ ખૂબ ખૂબ મરણીયો પ્રયાસ કર્યો બીજેપીએ. કારણ કે હું તાજો બીજેપીમાં નીકળેલો અને એમને હરાવીને જો હું જીતી જઉં તો એમને ન ગમે, બહુ સ્વાભાવિક હતું. પણ હું આજે બી આભાર માનું છું રાધનપુરનો. આજે બી રાધનપુર મને હજી છે દિલમાં જેની જગ્યા છે ને એવું રાધનપુર છે. એ મિત્રોએ કોઈના રૂપિયાના કોઈના દબાણમાં આવ્યા સિવાય બાપુ એટલે બાપુ આઉટ રાઇટ રીતે એ લોકોએ સપોર્ટ કર્યો અને છેવટે બીજેપીએ ત્યાંથી હારવું પડ્યું. બહુ શક્તિદળ, એક જબરદસ્ત શક્તિ તમે ઊભી કરેલી હતી. શું કારણ હતું શક્તિદળ ઊભું કરવાનું અને એ વિસર્જન કેમ કરવું પડ્યું એનો કેટલો અફસોસ? એનું જે હતું કે આરએસએસની સામે હું આરએસએસને બીજેપીને વીએચપીને અલગ ગણતો નથી. હું એ આરએસએસની પાંખ ભાજપ, અત્યારે હું બીજેપીની જ પાંખ આરએસએસને ગણું છું. મોટાભાગે બધા ચક્કરમાં આવી ગયા ફાઇવ સ્ટાર કલ્ચરમાં, એટલે એ વખતે એની સામે માર્શાલિટી જોઈ. જે લોકો આક્રમક હોય તો આક્રમક જ, નમસ્તે ન ચાલે. હામો માણસ જે ભાષા હોય ને એની જવાબ આપવાવાળું બળ જોઈએ. અને એ શક્તિદર ગુજરાતમાં 400,000 સૈનિકો ઊભા કરેલા આપણે થોડા વખતમાં, અને બધા માર્શલ અને યુનિફોર્મ સાથે હાથમાં લાલ બેટન આપેલું, જરૂર પડે તો ઉપયોગ કરજો આનો, કોઈનાથી દબાતા નહીં, કોઈ પણ તમારા ઉપર હુમલા કરે તો પ્રોટેક્ટ તમારી જાતને કરજો વગેરે વગેરે. બોગસ પોલિંગ ન થવા દેતા, સારું પોલિંગ તમે કરજો એના માટેનું હતું. અને એ પછી જે કંઈ કારણો હોય મને કહેવામાં આવ્યું કે ન કરો તો સારું, ઠીક છે. જે કારણો હોય મને એ કારણો મને આજે બી ખબર નથી પડતી. અફસોસ ખરો બાપુ શક્તિદળનો? સ્વાભાવિક અફસોસ થાય જ, કેટલા આશા અપેક્ષાઓ હતી બધાયની. અને એક અવાજે જ્યારે ઊભા થઈ જાય લાખો લોકો, 400,000 લોકો કંઈ નાના ના કહેવાય, અને એ બી તો માર્શલ લોકો બિલો 40, ઓફકોર્સ 50 વર્ષના બી હતા પણ 40 વર્ષના બિલકુલ જુવાનિયા, અને આમ યુનિફોર્મમાં ગર્વ અનુભવતા પોતે, દે આર સમથિંગ એવું માનતા. આજે બી ઘણા યુનિફોર્મ રાખેલો છે, બેટન છે ઘણાના ઘરમાં. બાપુ, સરકાર તમારી અલ્પજીવી રહી, પરંતુ સરકારનું ગઠન કેવી રીતે થયેલું? બહુ બધી ચર્ચાઓ ચાલેલી, બાપુ ખજુરાઓ ગયેલા, આખો કાંડ નવું જનરેશન જાણતું હોય. નેચરલ છે બધું. બધાને એમ છે કે મેં સરકાર રચવા માટે બીજેપીને કર્યું, ના, સરકાર રચવાની કલ્પના જ નહીં. મેં કોંગ્રેસને ક્યારેય નહીં કીધેલું તમે મને ટેકો આપજો. તમે નહીં માનો, ઘણા બધા મિત્રો કે લ્યો રૂપિયા તમારે જોશે, મેં કીધું નહીં જોઈએ, મારે એક પૈસો નહીં જોઈએ. મારી લડાઈ કેટલીક વ્યક્તિઓની સામે બીજેપીમાં જેમને સત્તાની ભૂખ છે અને જેમાં હું આડો આવું છું એની સામેની મારી લડાઈ છે. જે પાર્ટીમાં 120 જેટલા ધારાસભ્યો હોય ને, 105 તમારી સાથે આવે, તમે વિચાર કરો કે આ અને વગર કીધી આવે. છતાં હું કહેતો કે તમારી ઈચ્છા હોય રહેવાનું, ન હોય તો આ ખુલ્લું છે, તમે જાઓ. અહીં તમારા માટે કોઈ લાલચ નથી, કોઈ દબાણ નથી, કોઈ લોભ નથી. તમને ન ગમતું હોય સામે હું નીકળી ગયો છું, તમને નથી ગમતું કે નથી રહેવા જેવું તો આવો મારી સાથે. સરકાર બને ના એ બને, પછી મને કોંગ્રેસે સપોર્ટ કર્યો, આપણે માગ્યો પણ નથી. એટલે કોંગ્રેસનો હું આભારી છું કે એમને પોલિટિકલી મને સ્ટેન્ડ આપ્યું, અને એ અને અને સત્તામાં બી ભાગીદારી નહીં રહ્યા, પૂરો રાઈટ આપ્યો કે તમે જે મિત્રોને બનાવો મંત્રી બનાવો. એટલે એ રીતે સરકાર તો બાંધીને બની. પછી જે તમે વિચિત્રતા જુઓ કે જ્યાં જુઓ ત્યાં બીજેપીનું રાજ. એકમાત્ર મધ્યપ્રદેશ જેમાં ભોપાલમાં લઈ ન જવાય, બીજે ક્યાં નહીં લઈ જવાય, છેવટે ખજુરાહો ઉપર નેચરલ પસંદગી કરી મિત્રોએ કે ખજુરાહો સારું રહે. રાત્રે મોડું થઈ ગયું પ્લેન ઉપાડવામાં, કારણ કે એ તો બધું આશરે અને ચાર્ટર પ્લેન કરેલું ઈસ્ટ એન્ડ વેસ્ટ હતી કોઈ કંપની એ વખતે. એ પ્લેનને પંચર પડેલું એ અમદાવાદ એરપોર્ટ ઉપર, અને સરકાર તપાસ કરે કે ભાઈ બધા ધારાસભ્યો ક્યાં છે, બધા ચરાડા હતા અમારા હરીભાઈ ચૌધરીના, ત્યાંથી મારે એરપોર્ટ લઈ જવાના. એ બી તો મંત્રીઓના બંગલા આગળ થઈને. ધારાસભ્યોને કદાચ આઈડિયા પણ નહોતો એ વખતે? ના, એમને ક્યાંય ખબર નહોતી. એમને ક્યાં જઈ હશે તો હોટેલે ચા પીવા જઈ હશે, એમને એરપોર્ટ ગયા ત્યાં સુધી ખબર નહીં, અંદર પ્લેનમાં બેસાડ્યા પછી ખબર પડી. પણ ખજુરાહો કાંડ નહોતું,
સલામતી માટેની એક જગ્યા હતી. અને એટલે દિગ્વિજયસિંહજી પૂરી ચિંતા કરતા હતા ત્યાંની જે કંઈ ગરબડ હોય એમાં, છતાં પણ એમાં ઉમા ભારતીને મળવાની તક આપેલી, કુશાબાઉ ઠાકરે મળવા આવેલા, બીજેપીના લોકોને મળવાની છૂટ હતી. મળો તમે, સમજાવો કે કેમ તમે આ ગરબડ કરો. બાપુ અટલજીએ પણ એ વખતે ઇન્ટરવ્યુ કર્યું હતું, આખો ઘટના કહું છું. અટલજી બહુ મારે અંગત સવાલ, અને એમને ખબર કે કોણ ખોટા ને કોણ સાચા. એટલે એમને 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 કીધું કે હું આવું છું, કેમ અટલજી આવ્યા, મને કેમ પાછો લાવવા માટે પ્રયત્ન કરે છે, હું બહુ મોટો નકામો માણસ છું બીજેપી માટે, જેને આખી જિંદગી ખર્ચીને પાર્ટી ઊભી કરી એ એમને આડા આવ્યા એટલે નકામા થઈ ગયા. એટલે એ રીતે જે બન્યું એમાં અટલજીની ગાડી રોકવા માટેની વીએચપીના બધાએ કોશિશ કરી, અટલજી ઉપર એલિગેશન કર્યા કે 7 કરોડ મેં ધોતી બીકી, 7 કરોડ મળ્યા, કે આ માણસ પવિત્ર માણસને તમે તમારા સ્વાર્થ માટે ગમે તેવી ગંદી ગાળો બોલો. મેં કીધું હું પાછો આવું છું, પણ તમે મને ગોધરામાં ઉમેદવાર બનાવશો તો આ બધા હરાવશે, આડા આવશે બધા. અડવાણીજીએ કીધું કે હમ હે ન, એ બી હતા ને એ હતા ને તોય બધા ભેગા થઈને પછી જે કંઈ 5 લાખ તો બોગસ પોસ્ટકાર્ડો લખાવડાય અમારા વિરુદ્ધમાં ગોધરામાં મતદાર યાદી લઈને. એ જીવે છે માણસો હજી પણ. ગોધરાની ચૂંટણી આપ મામૂલી તફાવત ક્યારે હતા, એ કારણ રહ્યું કે ફરી એકવાર બી જ્યારે બગાવત કરી હતી તો ફરી એકવાર ત્યારબાદ સરકારનું ગઠન થયું, તો એક એ પણ કારણ હતું. નહીં, હારવાનું તો નેચરલ છે, તમે જીત્યા હોય તો હાર્યા હોય તો અલગ સવાલ, પણ જે રીતે વ્યવહાર થવા માંડ્યો ને, તમે નહીં માનો હું પાછો આવ્યો પછી સભામાં હોય તો ઉડીઓ બોલાવે, મારામારી કરે. એટલે એ વખતે મેં સ્વતંત્ર ટીમ આખી ઊભી કરી કે તમે જો ગમે તે ગરબડ કરશો તો નહીં ચાલે, કોઈ પણ ઠેકાણે ગરબડો કરે તો સામે મેં માણસો ઊભા રાખે, બંધ થઈ ગયું. પણ આ માનસિકતા નહીં સારી, જે રીતે એમની માનસિકતા હતી કે હું કેમ પાછો આવ્યો, એમને ખબર હતી કે હું પાછો આવ્યો તો શું થશે, એ ફરી આવેલાને કાઢવા માટેના કાવતરા. બાપુ એક ડાયલોગ હતો સરકાર વખતે તમારો, ટનાટન સરકાર, એ શબ્દ ક્યાંથી આવેલો ને પાછળનું રહસ્ય શું? મને કે ગામડાના માણસો આવે ને એ કોઈનું કામ પતી ગયું હોય તો ફોન કરીને કહેતો કે આ કામ પતાવી કાઢો. કે બાપુ આવી ટનાટન સરકાર ચાલવી જોઈએ. કીધું કેમ ટનાટન? એટલે કે જ્યાં જઈએ ત્યાં અમારો વટ પડે છે. એમાં રાધનપુરવાળા આ શબ્દ આપેલો કે અમે એસટીમાં બેસીએ ને એવું કહીએ કે રાધનપુરના છીએ તો કંડક્ટર ટિકિટ પણ ન લે, આટલો અમારો વટ હતો. અને એટલે કે સરકાર ટનાટન સરકાર ચાલે છે, વટ બંધ, એમ દેશી ગામડાનો શબ્દ હતો એ. એ વખતે આ એક પછી તો નામ પડી ગયું ટનાટન સરકાર. એવું કહેતું બાપુ ડિસિઝન મનમરજી લઈ લેતા હતા, કોઈ પ્રોટોકોલ વોટોકોલ કશું નહીં, ડિસિઝન લઈ પછી ફ્રેમ બનાવતા. જેને હોમવર્ક કર્યું હોય, સોફ્ટવેર ભરેલું હોય, આખી જિંદગી તમે રખડ્યા હોય, ફર્યા હોય, તમને ખબર હોય, તમારી સહીથી પતવાનું હોય, તમારી જબાનથી પહેલાંની લાઈફ બચવાની હોય તો ડુ ઇટ, તમે ઓથોરિટી છો. અને એ રીતે જે ઠીક લાગે ત્યાં હું પોતે કહેતો કે ચલો આ કરો, ઠીક લાગે ત્યાં હું પોતે કહેતો કે આ અધિકારીઓ કરશે. અને કોઈ માણસ આપણા ત્યાં આવેલો વિધાઉટ એપોઇન્ટમેન્ટ, આ શેમાંથી આવ્યું કે નીકળ્યો હોઉં, આજે બી હું નીકળું, કોઈ મળે તો હું ગાડી ઊભી રાખું કે ભાઈ શું હતું, કેમ આવ્યા છે, ફરી આવ્યું. એમ સીએમ બગલામાંથી બહાર નીકળતો હતો ને એક મળ્યા સંબંધી, એટલે કાર્યકર્તા. મેં કીધું શું આવ્યા હતા કે મળવા માટે, બહુ ટાઈમ લઈને આવતા હોય તો ટાઈમ તો સાહેબ ક્યાં લેવાનો. મેં કીધું કેમ નંબર, કે અમે નંબર કરીએ સાહેબ, સાહેબ બાથરૂમમાં હોય, સાહેબ પૂજામાં હોય. મેં કીધું એવી પૂજા નથી કરતો, બાથરૂમમાં કેવો ટાઈમ ન લાગે, કે 10-10 વાગ્યા સુધી તમારા ત્યાંથી જવાબ આવવા મળે છે, એવું રાખો ને કે આવા ફોન વગર મળીએ. એક દેશી માણસ જે તમારા ટેલિફોનના ચક્કરમાં ને એપોઇન્ટમેન્ટના ચક્કરમાંથી થાકીને પછી કહે કે વિધાઉટ એપોઇન્ટમેન્ટ મળીએ એવું રાખો, ને એમાંથી લોક દરબાર કર્યો. એ બી સવારે 9 વાગ્યે બેસું, રાત્રે 9 વાગ્યા સુધી. અને ત્રીજી વખત માણસ એકનો એક પ્રશ્ન લઈને આવે તો કાંઈ એ ખોટો છે કે અમારી સરકાર ખોટી છે. મારા પછીની પેઢી નથી જાણતી, એટલે 70 પછી જે જન્મેલા લોકો, કે બાપુનો શરૂઆતનો સમય કેવો હતો, કેટલો મુશ્કેલ સમય હતો ને કેવી રીતે રાજનીતિમાં આવેલા? હું રાજનીતિમાં આવ્યો ને ઇતિહાસ જુદો છે. હું પાટણ કોલેજમાં એનસીસીનો ઇન્સ્ટ્રક્ટર હતો, એ વિજયકુમાર ત્રિવેદી એ પુરવઠા મંત્રી હતા. તેલનો ભાવ કે 2 રૂપિયાના બદલે 2.5 થયો છે કિલોનો, લીટર જેવો. અને એ એમએન કોલેજમાં એ મુખ્ય અતિથિ, પાટણના ધારાસભ્ય, પાટણના મિનિસ્ટરના ધારાસભ્ય, બહુ જૂના સરસ મારા. હવે પ્રિન્સિપાલ તલાટી સાહેબ હતા, મને યાદ નથી બનતા. મને એમને બોલાવ્યો કે વાઘેલા છોકરાઓ વિજયકુમારના સામે દેખાવો કરવા માંગે, ધમાલ થાય ને આપણી કોલેજની આબરૂ જાય, હવે આપણે બોલાવીએ છીએ આપણા લોકલ છે, કંટ્રોલ કરો એને. એવું સર સાહેબ કહીશ તમને. મેં છોકરાઓને બોલાવ્યા કે સાહેબ આ તેલિયા રાજા છે બધા, જો 2.5 રૂપિયા તેલ થઈ ગયું,
અમે ઈંડા ફેંકીશું, ધમાલ કરીશું, નહીં કાર્યક્રમ થવા દઈએ. મેં કીધું ન હોય આવું, કે નહીં આ કેમ આ ઉભા વધારો કેમ થયો એમ. એક નાની મેં કીધું તમારું કામ હું કરીશ, તમે જે કોચ પકડ્યું છે એ કામ હું કરીશ, પણ આ કાર્યક્રમમાં ગરબડ નહીં જોઈએ. કે તમે આ કહો ને આશ્વાસન આપો છો માટે અમે માનીશું અને પ્રેમથી કાર્યક્રમ પૂરો થઈ ગયો. કાર્યક્રમ પૂરો થઈ ગયો, છોકરાઓને આપેલું વચન તમને યાદ. અને એવું તો ના સસ્તું બોલીને ફરી તો ના જવાય ને. એમાંથી મેં કીધું કોણ વિજય કુમાર ત્રિવેદી કઈ પાર્ટીના, કોંગ્રેસે વખતે હતી, ભેગી હતી, એમાંથી કોંગ્રેસના સામે તમે આ આ આ સરકારને કાઢો. સરકાર પાર્ટીની હોય તો સરકારને કાઢો, તો એ એ પાર્ટીને કાઢવી પડે, તો એ પાર્ટીને કાઢવા માટે અમે પાર્ટી જોઈએ. તો કોઈ હતી પાર્ટી એ વખતે? મેં જનસંઘ જોઈન કર્યો. ઓફકોર્સ એ વખતે મારા સંબંધો આરએસએસના કેટલાક પ્રચારકો, અમારા એક નરોત્તમભાઈ પટેલ હતા, મારા સાહેબ હતા, એમના સંબંધો ખરા, જેથી કરીને આઈડિયોલોજીકલી મને એમને ટ્રેન કરેલો આ રીતે. પણ કંઈ મારે આ બધું છોડીને એમાં પડવું એવું નહોતું, પણ એમાંથી આ છોડી નોકરીને હું આ એ પાર્ટીની સરકારને કાઢવા માટે આ પાર્ટીમાં રહ્યો, જ્યાં કંઈ જ નહોતું એવા દિવસો હતા. એમાંથી આવ્યું. હવે એ બીજેપી હવે એને કાઢવાનો વારો આવ્યો. ચાલ્યા કરવા. બાબુ વિદ્યાર્થી તરીકે કેવા હતા તમે? હું એવરેજ 50-60% વાળો, બિલો બી નહીં. મેં બીએ વિથ ઇકોનોમિક્સ અને ગુજરાતીમાં મને શોખ, એટલે મેં ઇકોનોમિક્સ વિથ ગુજરાતી રાખેલું, અથવા તો એન્ટાયર પોલિટિક્સ હોય કે એન્ટાયર ઇકોનોમિક્સ હોય, પણ ગુજરાતીના શોખના હિસાબે મેં જુનિયર સબ્જેક્ટ સબસિડિયરી જે કહેવાય એ મેં ગુજરાતી રાખેલું, અને નોકરી કરવા માટે મેં ઇકોનોમિક્સ રાખેલું. ઇકોનોમિક્સ સાથે બીએ પાસ થયા પછી મેં બીકોમ કર્યું. બીકોમમાં ભાઈ ઓછું પડ્યું એટલે મેં આ છોડ્યા પછી મેં એમએ કર્યું. એમએ થયા પછી હું આમાં પડ્યો એટલે 67-69 હું મને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એ વખતે શરૂઆતમાં ટ્રેનિંગ હતો. એ વખતે પ્રચાર ચૂંટણીનો કર્યા પછી રાત્રે હું 12 વાગ્યા પછી આવીને વાંચતો. એ રીતે મેં એમએ પાર્ટ 2 કર્યું, અને એ બી મેં સ્પેશિયલ ઇકોનોમિક્સ હિસ્ટ્રી સાથે. બાળપણમાં કોઈ ચોરી કરી હોય બાપુ? એવું ચોરી કરી એવું નથી મેર પડ્યો, પણ બીજો વિવાહના એવું તો જે તે વખતે બધા મિત્રો સર્કલ હોય એટલે હતું, પણ છૂટી ગયું. પછી વ્યસન થયું હોય પછી છોડવું પડ્યું, તો છૂટી ગયું. એ પીવાનું હું જાહેરમાં કહું છું, દરબારોને પીવાની નવી ના હોય, પણ મને મોરારજીનું એક વાક્ય યાદ કે કોઈ પણ કામ તમે જાહેર કરતા હોય એમાં ડબલ સ્ટાન્ડર્ડ નહીં રાખો. આજે હું મેન્ટેન કરું પણ લોકોને જે કહેવું છે, એટલે એમાંથી મને આ પીવાનું યાદ આવ્યું કે હું પીવું છું, ચાલો. તો હું તો જાહેર જીવનમાં પડું છું, હવે તો હું તો ખાનગી મારે કરવું પડશે. એ વખતે મેં આમ પ્રણ લીધું કે જિંદગીમાં ઇન્ડિયા કે ઇન્ડિયા કી બહાર દારૂની સિસ્ટર કરતાં બિયર નહીં પીવું. એટલે 69 મેં છોડી દીધું. અહીં પડતા પહેલાં મોરારજીના શબ્દો ઉપર કે આ આ નહીં કરવું, તો એ મેં છોડી દીધું. આજે પણ હું અમેરિકા જઉં, ગમે તે મિત્રો ઉપયોગ કરે, હું બેઠું, સોડા પીવું કે બીજું કોલ્ડ ડ્રિંક હોય, આ નહીં. બાબુ રાજ્યસભાની ચૂંટણી લઈને બહુ બધી વાતો પણ થઈ, સત્ય ક્યારેય કોઈ સામે ના આવ્યું? આપે જે કઈ વાત આવી કોંગ્રેસ તરફથી કહેવાયું, બીજું સત્ય શું? એ બહાર એવું છે કે બે પર હું તો ના, બીજેપીએ એમને બોલાવીને વાત કરેલી. બીજેપીને પોતાની તાકાત ન હોય એટલે કોંગ્રેસના પાવરફુલ લોકોને તોડીને ઊભું કરો, થોડો વખત રહે, લાંબુ ન રહે. એટલે મને એમને કીધું મારે રાજ્યસભામાં ઠીક છે, બીજેપીમાં જવું હોય તો પહેલાં બીજા ઉમેદવાર થાય સારું, એવું નહીં કે ત્રીજી તો અહેમદભાઈને શીખશે. અહેમદભાઈની સામે મારે ના ઊભું રહેવાય, તમારે તો ન જ ઊભું રહેવાય, તમે તો મિત્રો છો, હું ના ઊભો રહું. આ જે સંબંધો નાની વસ્તુ હોય છે, અને એટલે એ વખતે પછી કીધા મારે ઊભા રહેવા, પછી કીધું તો ઊભા રહો તમે. એટલે એ રીકન્સિડર પછી કર્યું, પહેલાં તો મેં સ્પષ્ટ ના પાડી કે આ નહીં આપણે નહીં ભરવા. બાપુનો મત ફેલ ગયો દિવસ, એટલે રિઝલ્ટ લક્ષી ન થયો, એનો અફસોસ કરો? એટલા માટે કે એ ઓફકોર્સ સ્વાભાવિક છે, એ રાઈટ કોંગ્રેસનું હતું. આજે હું કહું છું એ રાઈટ અહેમદભાઈનું હતું, હું કોંગ્રેસનો એમએલએ હતો, મારે બીજે મત ન અપાય. પણ એ એ એક મતથી જે અંદરનું મને ખબર પડી, પછી મેં કીધું જો બીજેપી વાળા તમને જીતાડવાના હોય તો ભાઈ મારા મતનું ક્યાં જરૂર છે? બીજેપીએ જો એમને જીતાડવાના હોય, એમનો ઉમેદવાર જેને વટલાઈને લાવેલા એને એના બદલે તમારે જો આ કરવાનું હોય, તો પછી મારો મત સાહેબને મળે તો શું, ના મળે તો શું. પછી મેં છેલ્લી કરીએ નિર્ણય લીધો. બાપુ ક્યારે એવી ઈચ્છા થઈ ફરીથી બીજેપીમાં જોયું? ના, ભૂલતી નહીં. રૂલ આઉટ શરૂઆત, ફ્રી ટાઈમ રૂલ આઉટ ક્યારે? નહીં તો એ વખત કોંગ્રેસ છોડીને જઈ શક્યો,
રહી ગયો હોય તો મારે જે કંઈ બાર્ગેનિંગ કરવું હોય તો નથી જવું. એવી કોઈ શક્યતા ખરી બાપુ કે વસંત વગડોની જગ્યાએ 2019 પછી અમારે ઇન્ટરવ્યૂ લેવા આવવું હોય બાપુનું તો દિલ્હી આવવું પડે? ના, અહીં જ આવવું પડશે, ચિંતા ના કરશો. હું દિલ્હી કદાચ હોઈશ તો અહીં આવવું પડશે. કોઈ પ્લાનિંગ ખરું એવું બાપુનું? કે મને બહુ ખબર નથી. ઇફેન વેન કાલે બી હું 2019 બીજેપી નથી જોઈતું, કોઈ સવાલ નથી આવતો. વિરોધ પક્ષની સરકાર જેને UPA 3 કહું છું, જેમાં કોંગ્રેસ મેઇન હોય પણ PM ની રેસમાં રાહુલ ગાંધી પોતે નથી એટલે ન હોય, બીજા PM પ્રોપર એ પસંદ કરે અને સરકાર 5 વર્ષ ચાલે માટે મિનિમમ પ્રોગ્રામના આધારે એ સરકાર હું જોઈ રહ્યો. પણ બાબુ ત્રીજો મોર્ચો અથવા તો ગુજરાતની અંદર ત્રીજી તાકાત ઊભી થાય તમને નથી લાગ્યું? વોટ વિભાજન થાય, એક જ તાકાત એટલે ત્રીજી તાકાત નહીં, BJP વર્સિસ વન, હા, વન ઓનલી, 1-1. ત્રીજો સવાલ ના, એટલે BJP વર્સિસ કોંગ્રેસ હોય, કોંગ્રેસ હોય જે કંઈ હોય, કોંગ્રેસ હોય ક્યાંક NCP ના મિત્રોને એડજસ્ટ કરી કરતા હોય તો એ ત્રીજું કોઈ છે જ નહીં ગુજરાતમાં. બાપુ જીવનનો કોઈ એક એવો સંકલ્પ કે ના હું આ કરવા માંગીશ અને આ કરીશ, એ સંકલ્પ હાલ જે હમણાં તાજો મેં લીધેલો છે એ BJP ને 2019 દિલ્હીમાંથી દૂર કરતા અને એડી ચોટીનું જોર લગાવીને જે કંઈ થાય પૂરા પ્રયત્નો મારા આ પાર કે પેલી પાર વાળા. બહુ લોકોના મગજમાં સવાલ હશે ને કદાચ સત્યના પ્રયોગથી સારું પ્લેટફોર્મ કોઈ ન હોય શકે, વિધાનસભામાં નરેન્દ્રભાઈના કાનમાં આપે શું કહેલું, નરેન્દ્રભાઈએ શું કહેલું? સી, એ જો એમને જાહેરમાં કહેવાનું હોત તો જાહેરમાં કીધું હોત, કાનમાં કીધું છે માટે કાન પૂરતું મર્યાદિત હોય, તો એમની રજા લીધા વગર જો હું કહું તો એ કહેવાય કે ભાઈ તો કાનમાં કીધેલું, જાહેર કરવા થોડું કીધેલું, એટલે એ જે કીધેલું એ એમના મારા પૂરતા મર્યાદિત હતું, એવું કોઈ નથી જેથી કંઈ જાહેર થાય તો એમને મને તકલીફ થાય એવું કંઈ નથી, પરંતુ જ્યારે વાત માણસ પ્રાઇવેટ કીધી હોય તો એ એમ રહેવી જોઈએ એ હું માનું છું. અને એ બી કહી શકે, હું બી કહી શકું, એ બી ડિનાય કરે, હું બી ડિનાય કરે, પણ એવું કંઈ છે જ નહીં. એટલે એ જે કંઈ હોય એમાં એ જાહેર કરવું હોત તો કહે જ, પણ કાનમાં કીધું એનો અર્થ કે કીપ ઇટ વિથ યુ ઓનલી. એટલે બાપુ એટલે કે મહાત્મા ગાંધીએ જીવન આખું લખ્યું એમની આત્મકથાની અંદર. આ બાપુની કોઈ ઈચ્છા ખરી કે હું મારા જીવનનો આખો હિસાબ કિતાબ લખું, સત્ય લખું, સત્યના પ્રયોગ જેવી કોઈ કિતાબ થતી? એમાં એમાં શ્રી ગાંધીજી સત્યનો બી પ્રયોગ કરતા હતા, 100% સત્યની પ્રયોગ કરીને પછી સત્ય. આજે આ આ આ સત્યને લખવું ને કહેવું અને સાચું હોવું એ મનમાં જે તમારે હોય ને એ બહુ બહુ કાઠું હોય છે. હું પ્રયોગ અને પ્રયત્ન જરૂર કરવાનો છું પણ એ 100% સત્ય હોય એવું નહીં, પણ સત્યની નજીકનું, લોકો એને જૂઠું ના પાડી શકે, સત્યના નજીકનું જૂઠું ના પાડી શકે. ઘણું સત્ય એવું હોય છે કે એને ઢાંકી રાખવું પડતું, એ સત્ય કહેવાથી બહુ મોટા ભડકા થતા હોય તો એ સત્ય બેટર નોટ ટુ સે. એમ કોઈ ગાય કોઈ કસાઈ પૂછે કે આ ગાય જોઈએ હમણાં, આપણને ખબર છે કસાઈ છે, હું સાચું કહીશ કે આ કતલખાને લઈ જશે આ ગાયને, તો આપણે નરોબા કુંજરોબા નથી. ધેટ કાઇન્ડ ઓફ કે જે સત્ય બોલવાથી પ્રોબ્લેમ થાય કોઈને પણ, તો એ સત્યના બદલે એવી વાત કહેવાય જેને જે ખોટી ન હોય, જે કોઈ વેરીફાઈ કરે તો સાચું નીકળે એવો વિચાર છે ને જરૂર એ કરીશું. ઇફ ઇટ ટાઈમ પરમિટ્સ અને એવું થશે તો જરૂર એમાં દિશા. બાપુ આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ આભાર. બાપુની આત્મકથા, આશા રાખું આપનો વધુ સત્યના માર્ગે. આ ગાંધીજીનો ફોટો હું રાખતો CM ની ખુરશીના ઉપર, અમારો ભાનુજીનો સેક્રેટરી હતો, હું લાલ સહીન બેસતો લઈને, અને એમાં એક વાક્ય રાખેલું કે ગાંધીજીએ એવું કીધેલું કે જો તમે સાચા હોય ને માનતા હોય ને તમારી એક સહીથી કોઈ સામાન્ય માણસનું કલ્યાણ થવાનું હોય તો ડૂ ઇટ. એ વખતે ગાંધીજીનું એક વાક્ય યાદ રાખીને કે મારી સહીથી આનું ભલું થાય છે, તો એ ગાંધીજીનો ફોટો રાખે CM ની ખુરશી બેઠો, ગાંધીજીને રાખે. થેન્ક યુ માટે ગાંધીનગરમાં. ધન્યવાદ, તમારા બધાનો આભાર. થેન્ક યુ.